નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં પણ શ્રાવણ માસના જાજરમાન પ્રારંભ થયો. સવારે 4 વાગ્યાના સુમારે મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે ખુલ્યા અને બમ બમ ભોલેના નાદથી શ્રી સોમનાથ મંદિરનું પરિસર ગાજી ઉઠ્યું. હજારો દર્શનાર્થીઓએ શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે સવારથી જ ભક્તોએ શિવ નામનું રટણ કરતા સોમનાથ મહાદેવના દર્શન પ્રાપ્ત કરવા માટેની લાંબી કતારો લગાવી હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે ગીર સોમનાથ પોલીસે પણ સમગ્ર સોમનાથ મંદિરને અભેદ સુરક્ષા અર્પણ કરી છે. આજે પવિત્ર શ્રાવણ માસના શુભારંભ એટલે કે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં દેશ વિદેશી લોકો જ્યારે ભગવાન સોમનાથજીના દર્શન માટે પધારે છે, ત્યારે ખાસ કરીને આજે પ્રથમ દિવસે સોમવાર હોય સોમનાથ મંદિર છે, દર્શનાર્થીઓ માટે વહેલી સવારે 4 વાગે દર્શન માટે ખોલવામાં આવ્યું છે. લોકોને સારી રીતે દર્શન થાય એ માટે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તથા સેવા સદનના સાથે સંકલન કરી અને યાત્રિકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે જ્યારે પરિસર પણ મોટો થયો છે ત્યારે લોકોને એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ કરી અને સારી રીતે રહેતો લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન સોમનાથજીને રોજે રોજ વિશેષ અલગ અલગ શૃંગાર કરવામાં આવશે. તેવી જ રીતના લોકો ધ્વજા પૂજા છે, સોમેશ્વર પૂજા છે કે લઘુરુદ્ર છે, આવી અનેક પૂજાઓ જે મંદિરમાં લોકો દ્વારા નોંધાવવામાં આવતી હોય છે એના માટે પણ મંદિર પરિસરના સંકીર્તન હોલમાં વિશેષ વ્યવસ્થા ગોઠવી લોકો સારી રીતે પૂજાનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ભક્તો ઘરે બેઠા પણ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી માત્ર 25 રૂપિયામાં ભગવાન સોમનાથજીને બિલવે ચડાવી શકે એવી પૂજા પણ ટ્રસ્ટ દ્વારા ખાસ લોન્ચ કરવામાં આવી છે અને લોકો આ પૂજા કર્યા બાદ ઘરે બેઠા સોમનાથજીને ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ મેળવી શકશે. તેવી જ રીતના જે ભક્તો અહીંયા સોમનાથ શ્રાવણ માસ દરમિયાન આવતા હશે ત્યારે લોકો માત્ર 25 રૂપિયામાં મહામૃત્યુંજયનો યજ્ઞ કરી શકે તેવી વ્યવસ્થા પણ મંદિર પરિસરમાં યજ્ઞ મંડપમાં ગોઠવવામાં આવી છે. જય સોમનાથ. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ,
ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.